હેલો ફ્રેન્ડ્સ સ્ટાન્ડર્ડ નાઇન યુનિટ નંબર થ્રી મોહન એન્ડ વીણા वीडियो નંબર ટુ આપણા लेसन આગળ વધારીએ યુ કેન સી ઓન ધ સ્ક્રીન તમે સ્ક્રીન પર જોઈ શકો છો પેજ નંબર ટ્વેન્ટી સેવન પરથી આપણે શરૂ કરીએ શી ડિક્લેર્ડ બરાબર શી ડિક્લેર્ડ ધેન ફાધર સ્ટાર્ટેડ યુ કેન સી તમે જોઈ શકો છો શી ડિક્લેડ શી ઓન ધ પ્રીવિયસ પેઝ શી ડિક્લેર્ડ તેણે એ જાહેર કર્યું ધેન હી ઇઝ અ ફાધર સ્ટાર્ટ સપોર્ટ ઇન હિમ અને પછી એના પિતાજી એને સપોર્ટ કરવાનું શરૂ કર્યું હી વોઝ ઓવર જોઇડ એન્ડ ડિસાઈડ ઇડ ટુ મોડિફાય હી વોઝ ઓવર જોઈડ તેમણે ખૂબ જ આનંદ થયો ઓવર જોઈડ એટલે ખૂબ જ આનંદ થયો એન્ડ ડિસાઈડ ઇડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ અને પછી એમણે મોડીફાય મોડીફાય એટલે એની અંદર ફેરફાર કર્યો બરાબર એમાં કંઈક સુધારા વધારા કર્યા બરાબર દિસ વેસ્ટર્ન મ્યુઝિક વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ હી ટ્રાયડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ અ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક અને પછી એમણે પ્રયત્ન કર્યો કેવું બનાવને ટુ મેક ઇટ સુટેબલ તેને યોગ્ય બનાવવાનું ફોર પ્લેઇંગ અ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક તેને પ્યોર જે ક્લાસિકલ એટલે કે જૂનું જે ભારતીય સંગીત હોય છે ને એને બનાવવા માટે એ એને વગાડી શકાય બરાબર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની અંદર એને વગાડી શકાય એવું યોગ્ય એને બનાવવાનો એમને પ્રયત્ન કર્યો અને આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એમણે ફે મોડિફાય કર્યું મતલબ એની અંદર સુધારા વધારા કર્યા બરાબર તો આપણે સુધારા વધારા શું કર્યા છે તો તમે એ ચિત્રની અંદર જોઈ શકો છો તમે યુ કેન સી ઓન ધ સ્ક્રીન તો જુઓ તમે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ શકો છો તો નીચેથી તમે જુઓ તો વીણા જેવું લાગે છે ને ઉપરથી અહીંયા ગિટાર જેવું લાગે અહીંયા જે ઉપર સોરી નીચેથી ગિટાર જેવું લાગે છે ને ઉપરથી આ વીણાના બધા આપેલા જ છે તો એ રીતનું એક આ મોડિફાય કરેલું એક મોહને બનાવેલું એક સરસ મજાનું સાધન છે બરાબર તો એને એ રીતનું સાધન બનાવ્યું બનાવ્યું મોડિફાય કર્યું હી સ્પેન્ડ ટુ મોર યર વિથ ગિટાર ઓનલી અને પછી આ ગિટાર પર એમણે કેટલા સમય કાઢ્યો ટુ મોર ઇર બીજા બે વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ એમણે ખર્ચ્યા બરાબર અને આ ઇન્સ્ટ્રુમેન્ટને ઉપર એમણે ખૂબ જ પ્રયોગો કર્યા એમ મોડિફાય કરી એના ઉપર સખત મહેનત કરી બીજા બે વર્ષ આની પાછળ વગાડવામાં કાઢ્યા નેક્સ્ટ પેરેગ્રાફની અંદર જોઈએ વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ અ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ અને એકવાર એમના ઘરે એમના બધા ઘરના સભ્યો બધા ભેગા થયા ઇન ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર અને એ બધા ભેગા થયા એની અંદર મોહનનો ભાઈ પણ હતો સિસ્ટર એમની બહેન પણ હતી નેફ્યુ એટલે એમના ભત્રીજા પણ હતા ભાઈ બહેન તેમજ એમના ભત્રીજા વે આર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ અને કે જેઓ પોતાનું જે પરફોર્મિંગ કરી હતા પોતાનો અભિનય કરી રહ્યા હતા મતલબ પોતાનું જે સાધનો હતું એ વગાડી રહ્યા હતા અને મેં એ રીતનું એમને બધું તૈયારી કરી બધા વગાડવા લાગ્યા આર્ટિસ્ટ પ્લેડ અ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને તે પોતાના જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જુદું જુદું વગાડવા લાગ્યા અને જે મતલબ કે એમના ઘરના બધા સભ્યો ભેગા થયા અને ભેગા થયા પછી જે જે પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ બધા વગાડવા લાગ્યા એની અંદર એમના ભાઈ એમની બહેન બરાબર મોહનના ભાઈ બહેન એમના ભત્રીજા એ બધા જ હતા અને પોતાના જુદા જુદા જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ બધા પોતે વગાડવા લાગ્યા જોઈએ આગળ દેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન ત્યાં બધાની શું ગ્રેટ એપ્રિશિએશન બધાની ખૂબ જ વખાણ થયા બધાના એકબીજાના ખૂબ વખાણ થયા જે સારા વગાડ્યા એ બધાને ખૂબ જ વખાણ થવા લાગ્યા ગ્રેટ એપ્રિશિએશન મોહન ટુ મોહન ને પણ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ એ મોહનને પણ એને પોતાની જે આ ગિટાર વગાડતો હતો એને પણ વગાડવાની એની ઈચ્છા થઈ એને પણ એનો વારો આપવા માગ્યો એ પ્લેડ ઓન ગિટાર તો એને પણ એનું ગિટાર વગાડ્યું બરાબર એના ઘરના બધા સભ્યોએ વગાડ્યું બરાબર પછી મોહને પણ પોતાનું સાધન વગાડ્યું બરાબર આફ્ટર હિઝ પરફોર્મન્સ રિલેટિવ સેટ બધાએ પરફોર્મન્સ કરી દીધું પોતાના જે સાધનો તો વગાડી લીધા અને પછી છેલ્લે એમના ઘરના એક સભ્યએ કીધું આફ્ટર પરફોર્મન્સ આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ રિલેટિવ કીધું યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ તારે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ખૂબ જ સખત મહેનત કરવાની જરૂર છે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ તારે આ સખત મહેનત કરવાની જરૂર છે ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ આ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વન ઓફ ધ રિલેટિવ સેઝ અને એના એક રિલેટિવ્સ કહેવા લાગ્યા ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન અ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર ઇફ યુ ઇફ ઇટ વેર ધ સિતાર અને જો કદાચ તારે જો સિતાર વગાડવાનું હોય બરાબર બધાએ પહેલાં તો એમ કીધું બરાબર આફ્ટર હિઝ પરફોર્મન્સ રિલેટિવ સેડ શું એના એક સંબંધી કીધું કે તારે ખૂબ જ વધારે આ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એના ઉપર તારે વધારે મહેનત કરવાની જરૂર છે આ ઇન્સ્ટ્રુમેન્ટ તારા માટે ખૂબ જ નવું છે અને માના પર તારે ખૂબ જ વધારે મહેનત કરવાની જરૂર છે અને બીજા એક ઇન્સ્ટ્રુ બીજા એક એના રિલેટિવ્સ કહેવા લાગ્યા ઇફ ઇટ ધેર ધેર વેર ઇફ ઇટ ઇફ ઇટ વેર ધ સિતાર અને જો સિતાર હોત તો યુ વુડ હેવ બીન અ કોમ્પિટિશન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર જો કદાચ તારે વગાડવાનું સાધન જો સિતાર હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે તું તારે એની સાથે કોમ્પિટિશન કરી શકત એમના સાથે પ્રતિયોગિતા કરી શકત હરીફાઈ કરી શકત બરાબર યુ હેવ ઓલરેડી સ્પેન્ડ ટુ યર્સ ઓન ઇટ તારે હજુ બીજા બે વર્ષ કાઢવા પડશે બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર પરંતુ હજુ તારે આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તારે બીજો વધારે હજુ એની ઉપર સમય કાઢવો પડશે એવું લાગે છે તારે વધારે બીજો સમય કાઢવો પડશે ઓકે નેક્સ્ટ પેજ પર જોઈએ મિત્રો જોઈએ યુ કેન સી હા યુ હેવ ટુ ઓલરેડી સ્પેન્ડ ટુ યર ઓન ઇટ બટ સ્ટીલ ધીસ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર અને આ ઇન્સ્ટ્રુમેન્ટ પર તારે વધારે હજુ સમય કાઢવાની જરૂર છે આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સમેડ અને આ પરફોર્મન્સ પછી કોઈ કંઈ કીધું ધ સિતાર સાઉન્ડ્સ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ સિતારનો અવાજ કેવો હોવો જોઈએ કેવો હોવો જોઈએ સિતારનો અવાજ તો ફ્લોઇંગ સ્ટ્રીમ જાણે કે કોઈ ઝરણું વહેતું હોય ને એવો એનો અવાજ હોવો જોઈએ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ ડઝન્ટ હેવ ધેટ ડેફ્ટ અને તારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આવું કોઈ ઊંડાણપૂર્વકનું કોઈ કોઈ ગહનતા છે નહીં બરાબર યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેટ ધેટ ડેફ્ટ આવી કોઈ ઊંડાઈપૂર્વકનું ગહનતા છે નહીં યટ અનધર સેડ બીજા એક માણસે કીધું યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન હી ઇઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ કે તારા ભાઈ અને તારો ભાઈ જે છે એ વાયોલિન વગાડે છે અને જે વાયોલિન વગાડે છે તો એનો સૂર અને તાલ કેટલો સરસ છે બરાબર બધાએ પહેલાં બધાએ જુદા જુદા મંતવ્યો આપ્યા એમાં જુદા જુદા મંતવ્યો તમે કીધું કે એક માણસ એમ કીધું કે ભાઈ તારે આના પર વધારે મહેનત કરવી પડશે બરાબર બીજા એક માણસે કીધું કે સિતારનો અવાજ તો એક સરસ મજાનો હોય છે જાણે કે કોઈ ઝરણું વહેતું હોય એવું તારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આવી કોઈ ગહનતા દેખાતી નથી બીજા એક માણસે એમ કીધું કે તારા ભાઈ જે છે વાયોલિન કેટલો સરસ વગાડે છે તેનો સૂર અને તાલ કેટલો સરસ છે વોટ આર યુ ડુઈંગ વિથ ધી ઇન્સ્ટ્રુમેન્ટ અને આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તું શું કરી રહ્યો છે કે તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું ન જોઈએ તારે તો બીજું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું જોઈએ કાંઈ કે વાયોલિન છે સિતાર છે બરાબર એવું મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ મોહનને ખૂબ જ ડિપ્રેસ થઈ ગયો હતાશ થઈ ગયો અને ક્રાઇડ રડવા લાગ્યો ફોર ધ હોલ નાઇટ આખી રાતે રડ્યું ખૂબ ઉદાસ થઈ ગયું આખી રાત હેડ ઓલરેડી ગીવન ટુ યર્સ ઓફ હિઝ લાઈફ તેણે પોતાના જીવનના બે વર્ષ આની પાછળ ખર્ચી નાખ્યા ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ આ ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ બે વરસ ખર્ચી નાખ્યા હતા અને બે વર્ષ પછી એ વગાડે અને પછી કોઈ એમ કે ભાઈ તારા ઇન્સ્ટ્રુમેન્ટ તો વગાડે છે એની અંદર કોઈ સૂર નથી તાલ નથી કોઈ ગહનતા નથી તો પછી એ માણસને ખૂબ દુઃખ લાગે એટલું ને એટલું દુઃખ આ મોહનને લાગ્યું મોહન વોઝ ડિપ્રેસ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ હી આર ઓલરેડી ગીવન ટુ યર્સ ઓફ હી ઇઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ આ ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ એને પોતાના જીવનના બે વર્ષ ખર્ચી નાખ્યા હતા એને ખૂબ દુઃખ થયું બટ ફ્રોમ ધ હાર્ટ પરંતુ હૃદયથી જોવા જઈએ તો આઈ મેડ ફોર ગિટાર એને એવું લાગેલું કે હું ગિટાર માટે બનેલો છું આઈ મેડ ફોર ગિટાર હું ગિટાર માટે બનેલો છું દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી ધ ગિટાર મારા માટે બીજું કોઈ સાધન છે નહીં ફક્ત ફક્ત ગિટાર મતલબ કે ગિટાર પ્રત્યે મોહનની ખૂબ જ લાગણી હતી મોહનને ગિટાર ખૂબ જ ગમતું હતું અને એવું લાગે છે કે ગિટાર એ મારો હાર્ટ છે અને ગિટાર માટે જ હું બન્યો છું અને ગિટાર સિવાય બીજું કોઈ સાધન મને હું વગાડી શકું એમ નથી મને ગિટાર ખૂબ જ ગમે છે બરાબર બટ ફ્રોમ બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર ધેર ઇઝ અ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ ફોર મી બોર ધ ગિટાર હી થોટ તેવું આ બધું વિચારવા લાગ્યું ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ અને આ ઇન્સ્ટ્રુમેન્ટ દુનિયાને મારો ચહેરો બતાડશે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ મને દુનિયાનો ચહેરો બતાડશે જે ઇન્સ્ટ્રુમેન્ટ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ આઈ એમ શ્યોર મને ચોક્કસથી ખાતરી છે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બીગ વેરી બીગ મને ચોક્કસથી ખાતરી છે કે આ મને એક જ એકવાર મને ચોક્કસથી ખૂબ જ મોટો ખૂબ જ મોટો બનાવ્યો છે યુ આર ડિટરમાઈન્ડ તેણે પોતાના મનથી એણે નક્કી કર્યું કે આ જે સાધન જે છે મને ખૂબ જ એક દિવસ ખૂબ મોટો બનાવશે અને આ વાત સત્ય પણ બની જાય છે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો ધીસ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી સિક્સટીન યર્સ અને આ બન્યું ત્યારે મોહનની ઉંમર માત્ર કેટલી હતી સિક્સટીન યર્સ સોળ વર્ષની ઉંમર હતી મોહનની ઉંમર કેટલી હતી માત્ર ને માત્ર સોળ વર્ષની બરાબર ઈટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ અને આ જેની જીવનનો ખૂબ જ ટર્નિંગ પોઈન્ટ હતો મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર એબાઉટ ટેન અવર્સથી ડે અને મોહનનો રિયાઝ મોહનનો જે જુસ્સો હતો એ ખૂબ જ ડબલ થઈ ગયો એનો જુસ્સો હતો એ વધી અને ડબલ થઈ ગયો એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ ટેન અવર્સથી ડે અને દિવસના એ કેટલા વર્ક કામ કરવા લાગ્યું દસ દસ કલાક આના ઉપર દસ કલાક કામ કરવા લાગ્યું હી ઓલ્સો સ્ટડીઝ અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર એને આ સાધનના બીજા પાસાઓનો પણ એને અભ્યાસ કર્યો હી ઓલ્સો સ્ટડીઝ ધ અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ અ સમથિંગ વિચ ગીવ ધ સાઉન્ડ અને એણે એ એવું ઈચ્છો ઈચ્છતો હતો કે સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ધ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઈક ધ ઇન્ડિયન વીણા એનો અવાજ ભલે ગિટાર જેવો આવતો બરાબર બરાબર સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ નોટ પ્લેડ લાઈક ધ ઇન્ડિયન વીણા પરંતુ એને ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય નહીં તો એને એવું એક સાધન એને મોડિફાય કર્યું બરાબર એના પછીનો પેરેગ્રાફ જોઈએ નોટ ઓન્લી ધ સાઉન્ડ બટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ પ્રોડ્યુસ શુઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ નોટ ઓન્લી ધ સાઉન્ડ અવાજ જ નહીં પરંતુ મારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ પણ એક મહત્ત્વનું સાધન બનાવવામાં આવ્યું છે બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન પરંતુ એ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન મારી દ્રષ્ટિને એ એક્સપ્રેસ કરી શકે વ્યક્ત કરી શકે એવું એક મારે સાધન આ બનાવવું છે બરાબર બટ વોટ આઈ વોન્ટ ટુ સી થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ મારે જે પ્રકારનું બનાવવું છે એ પ્રકારનું મારે કઈ રીતે બનાવવું એ સેટ ટુ હિમસેલ્ફ એ પોતાની જાત સાથે કહેવા લાગ્યું એન્ડ ફાઇનલી અને છેલ્લે વિથ અ અનટાયરિંગ ઇફોર્ટ્સ ખૂબ જ થાક્યા વગરના પ્રયત્નો પછી એન્ડ અંડરસ્ટેન્ડિંગ ઓફ ધ રેગાઝ રાગ્સ અંડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ્સ ઓફ ધ ક્રિએટેડ વિથ ધ વન્ડરફુલ મોહન વીણા અને પછી અન્ડરસ્ટેન્ડિંગ એને બધા બરાબર સમજી અને ઓફ ધ રેગ્સ એના રાગ અને બધું સુધારી જોઈ અને એ ક્રિએટેડ એને નવું જ પેદા કર્યું ધ વન્ડરફુલ મોહન વીણા એની જે નવું પેદા કર્યું એનું નામ શું હતું વન્ડરફુલ મોહન વીણા મોહનની વીણાનું ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ અ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ અને આજે આજે મોહન જે છે એ મોહનને આજે દુનિયા કઈ રીતે ઓળખી રહી છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ આ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ અને એ કોણ છે ગ્રેમી એવોર્ડના વિનર અને આજે દુનિયા જે છે એ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે ઓળખી રહી છે અને મોહન એ આ વીણા દ્વારા ગ્રેમી એવોર્ડ પણ જીતે છે અને એ વિનાને એને જબરજસ્ત રીતે બનાવી અને બનાવી અને એને એના ઉપર જબરજસ્ત રીતે પરફોર્મન્સ કર્યું એના રાગ અને એના ઇન્સ્ટ્રુમેન્ટના તાલ સાથે એને બરાબર એડજસ્ટમેન્ટ કર્યું અને આજે આ પંડિત વિશ્વમોહન ભટ્ટને વિનર ઓફ જે ગ્રેમી એવોર્ડ જે છે એને દુનિયા જે ઓળખી રહી છે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન એને પોતાના દિલની જે ઈચ્છા હતી એને એ અનુસર્યો એન્ડ હિયર આઈ એમ અને અહીં હું છું સેટ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન નાઇન્ટીન નાઇન્ટી થ્રી ઓગણીસો ને ત્રાણુંની અંદર જ્યારે એવોર્ડની જે સેરેમની ઉજવણી થઈ રહી હતી એની અંદર એ ઉજવણીની અંદર મોહને આ વાત ડિક્લેર કરી ઓકે વિદ્યાર્થી મિત્રો આ લેસન આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ મિત્રો મોહન એન્ડ હિઝ વિના મોહને પોતાના જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ કર્યો અને આ લેસનના અંતે જે એક્સરસાઇઝ જે આપેલી છે એ તમે સોલ્વ કરી નાખજો ઓકે થેન્ક યુ